ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 2 એસિડ બેઝ અને ક્ષાર એ ભાગની અંદર આપણે આગળ કેટલાક પ્રશ્નો જોઈ ગયા છીએ. ચલો આગળના પ્રશ્નો જોઈએ. એ પહેલા તમને જણાવવાનું કે જો તમને આ પુસ્તક ખરીદવું હોય તો આજે જ સંપર્ક કરો 9324308 50. ચાલો આગળના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન છે બાળકો કે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ સમજાવો શું છે. તો બાળકો દૈનિક જીવનમાં રોજિંદા જીવનમાં પીએચ ખૂબ જ મહત્વની છે. સામાન્ય રીતે એમ ગણીએ કે માનવ શરીરમાં જેટલી પણ દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એમાંથી મોટા ભાગની ક્રિયાઓ છે ને એ 7 થી 7.8 પીએચ ની મર્યાદામાં થાય છે. કઈ પીએચ ની મર્યાદામાં થાય છે? 7 થી 7.8 પીએચ ની મર્યાદામાં, બરાબર. કારણ કે આપણું શરીર છે એની અંદર આ ક્રિયા કરવા માટે 7 થી 7.8 પીએચ જરૂરી છે. બાળકો આપણા રુધિરની પીએચ 7.4 હોય છે. કેટલી છે આપણા રુધિરની પીએચ? 7.4. રુધિરની પીએચમાં કંઈ પણ વધારો ઘટાડો થાય તો આપણા શરીરને ખૂબ જ નુકસાન થાય, બરાબર. ચાલો ત્યારબાદ છે કે જો આ પીએચમાં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે. બીજી વસ્તુ છે, આ સૌથી પહેલો મુદ્દો કે શરીર, આપણું શરીર, બરાબર, એના માટે પીએચ બહુ જરૂરી છે. પછી બીજો મુદ્દો છે કે જે પાણી હોય છે, શુદ્ધ પાણી, એની પીએચ છે એ 7 છે. કેટલી છે? 7. અને વરસાદી પાણી જે છે એની પીએચ કેટલી છે? વરસાદી પાણીની પીએચ 5.6 હોય છે. અને જો આ પીએચ 5.6 કરતા ઓછી થાય તો એ વરસાદને એસિડ વર્ષા કહેવાય. બાળકો આપણને પ્રશ્ન થાય છે એસિડ વર્ષા શા માટે કહેવાય? તો જે કાંઈ પૃથ્વી પર પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણને લીધે સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે તે વાતાવરણમાં જાય છે અને વાતાવરણમાં પાણીના ભેજ સાથે વીજળીના ચમકારાની હાજરીમાં પ્રક્રિયા કરે છે અને એમાંથી સમય જતા H2SO4 અને H2SO3 જેવા એસિડ બને છે, બરાબર. અને આ એસિડ છે એ વાતાવરણમાં નીચે આવે છે, વરસાદ તરીકે આવે છે અને એ આપણને શું કરે છે? એસિડ વર્ષા તરીકે નુકસાન કરે છે. એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળે છે ત્યારે તેમાંના પાણીની પીએચ ઘટે છે. આ જળાશયની માછલીઓ, સૂક્ષ્મજીવો અને જલજ વનસ્પતિઓ જેવી જલીય જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે. આપણને પ્રશ્ન થાય સાહેબ પીએચ કદાચ ઘટી જાય તો આપણને શું ફેર પડે? બાળકો આપણા શરીરના અને દરેક સજીવોના શરીરના જે ઉત્સેચકો હોય, એટલે કે જે પાચક ઉત્સેચકો હોય, રાસાયણિક પ્રક્રિયા બધી થતી હોય, એના માટે પીએચનું એક મૂલ્ય હોય છે. આ પીએચના મૂલ્યમાં થોડો પણ વધારો ઘટાડો થાય તો પણ તે પ્રક્રિયા અટકી જાય છે. એટલા માટે પીએચ ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારબાદ જે બીજો મુદ્દો છે કે જમીનમાં પીએચ નું મહત્વ શું છે? શું છે જમીનમાં પીએચ નું મહત્વ? તો બાળકો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂરિયાત છે. જમીનમાં પીએચ 6.5 થી 7.3 ની અંદર હોવી જોઈએ તો જ જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય. જમીન જે ખેડૂત છે એ એસિડિક જમીનને તટસ્થ કરવા માટે આપણે જે લાઈમ હોય, લાઈમ ચૂનાનો પથ્થર, એ ઉમેરે છે, બરાબર છે. અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે તે જીપ્સમ ઉમેરે છે, બરાબર. જીપ્સમ એટલે એક રીતે આમ પેલી ચીરોળી કહીએ ને, બરાબર, એ, બરાબર. ત્યારબાદ આપણે પાચન તંત્રની અંદર જે આપણે વાત કરીએ કે પીએચ નું શું મહત્વ છે, તો આપણે જાણીએ છીએ તેમ ખોરાકના જઠરમાં પાચન છે, બરાબર, એ ખૂબ જ મહત્વનું છે, બરાબર. ખોરાકનું જે જઠરની અંદર પાચન થાય છે તે ખૂબ જ મહત્વનું છે. બાળકો આગળ આપણે એવું કહ્યું કે શરીરમાં થતી મોટાભાગની દેહધાર્મિક ક્રિયા છે એ કેટલી પીએચ ઉપર થાય છે? 7 થી 7.5 કે 6 પીએચ સુધી થાય છે. પણ બાળકો બધી જગ્યાએ નહીં, એક જઠર એવું છે કે જઠરની અંદર જે પીએચની જરૂરિયાત છે તે પીએચની જરૂરિયાત કેટલી છે? 2 પીએચ જેટલી છે. કારણ કે તેમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે જે સાંદ્ર હોય છે, પણ તે જઠરને નુકસાન પહોંચાડતું નથી. એનું કારણ છે કે જે આપણું આ જઠર છે એ જઠરની અંદર જે આ દિવાલ હોય છે એ દિવાલ પર શ્લેષ્મ પેશી આવેલી હોય છે અને તેમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. આ શ્લેષ્મના સ્ત્રાવને લીધે અહીંયા જે એસિડ હોય તે આ દિવાલને સ્પર્શી શકતું નથી, બરાબર છે. હવે શું થાય કે અપચો થાય,
બરાબર છે, અથવા આપણે આમ કહેવાય કે આપણે ખાઈએ દરરોજનો જે આપણો સમય હોય, બરાબર, આપણો દરરોજનો ખાવાનો શું હોય, એક સમય હોય. દાખલા તરીકે આપણે દરરોજ 12 વાગ્યે ખાતા હોય બપોરે, બરાબર, આપણે દરરોજ બપોરે 12 વાગ્યે ખાતા હોય અને એક દિવસ આપણે ત્યાં 3 વાગી જાય ને, 3, બરાબર છે, તો શું થાય ખબર, 12 વાગ્યે આપણા શરીરનો જે એક સાયકલ હોય, 24 કલાકનો સર્કાડિયલ રિધમ હોય, 24 કલાકનો ચક્ર હોય, એ પ્રમાણે એમાં એસિડનો સ્ત્રાવ થવા મળ્યો હોય. એટલે 3 વાગ્યા સુધીમાં ન ખાઈએ અને ભૂખા રહીએ, બરાબર, તો એસિડ છે તે આપણને એસિડિટી જેવો રોગ કરી નાખે છે. એટલે જે માણસ ખાવા પીવાની બાબતે અનિયમિત હોય, બરાબર, જેનો ખાવાનો સમય એક સરખો ન હોય, એને કબજિયાત, અપચો વગેરે રોગ હંમેશા રે રે અને રે, બરાબર છે. તો એવું શા માટે થઈ ખબર પડી ગઈ, કારણ કે આપણા શરીરનું 24 કલાકના ચક્ર મુજબ આપણા શરીરના બધા દ્રવ્યો છે તે ઉત્પન્ન થતા હોય છે, બરાબર. તો અપચા દરમિયાન જઠર ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે અને જઠરમાં દર્દ અને બળતરા થાય, જેને એસિડિટી કહે છે. અને એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરીએ, જેને આપણે એન્ટાસિડ કહીએ છીએ. શું કહીએ છીએ? એન્ટી એસિડ, એટલે એન્ટાસિડ. આ દવાઓ આવે, એન્ટાસિડ દવાઓ આવે, બરાબર છે. આપણને ઘણીવાર ગળાની અંદર ખૂબ જ બળતરા થતી હોય તો ડોક્ટર એમ કે ભાઈ તમારે છે ને આ સિરપ પીવાની છે, અને આ સિરપ પીધા પછી તમારે 1/2 કલાક સુધી પાણી નથી પીવાનું, 1 કલાક સુધી પાણી નથી પીવાનું, કારણ કે આ સિરપ છે તે ગળાની અંદર એક લેયર બનાવી દે છે, બરાબર. અને લેયર ઉપર જે આપણા ઓડકાર, એસિડ વાળા ઓડકાર હોય, એ ઓડકારને બધી અસર થતી નથી, બરાબર. જઠરમાં રહેલા વધારાનું એસિડ જે છે તેનું અહીંયા તટસ્થીકરણ એન્ટાસિડ વડે થાય છે. એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા NaHCO3 અને મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH2 નો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. તો આપણે પાચન તંત્રમાં એસિડનું મહત્વ જોયું. સૌથી પહેલું આપણે જોયું હતું જૈવિક ક્રિયાઓ તરીકે એસિડનું મહત્વ. ત્યારબાદ આપણે શું જોયું? આપણે ત્યારબાદ જોયું જમીનમાં એસિડનું મહત્વ, એસિડિકતા, બેઝિકતાનું મહત્વ, pHનું મહત્વ. ત્યારબાદ આપણે જોયું પાચન તંત્રમાં જે pHનું મહત્વ છે તે, અને હવે છેલ્લે આપણે જોઈશું દાંતનું ક્ષયન રોકવામાં pHનું મહત્વ. શું જોવાનું છે? દાંતનું ક્ષયન રોકવામાં pHનું મહત્વ, બરાબર. તો દાંતનું ક્ષયન રોકવામાં pHનું મહત્વ, તો જ્યારે મોના અંદરના ભાગની pH 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે, બરાબર. ઘણા લોકોને એમ કહેવાય કે માવા ખાવાની ખૂબ આદત હોય, તેને લીધે પણ આવું થાય છે, બરાબર છે. દાંતનું ઉપરનું પડ જે કેલ્શિયમ ફોસ્ફેટ કહેવાય, એ કઠિન પદાર્થોનું બનેલું છે, બરાબર, જેને આપણે બીજા શબ્દમાં ડેન્ટિન પણ કહીએ. શું કહીએ? ડેન્ટિન, બરાબર છે. જેની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને તત્વો આવેલા હોય. શું આવેલા હોય? કેલ્શિયમ અને ફોસ્ફરસ. દાંત અને હાડકા બંનેના બંધારણમાં આ બંને તત્વો ખૂબ જ જરૂરી છે. તે પાણીમાં ઓગળે નહીં. શું? તે પાણીમાં ઓગળે નહીં, પરંતુ મોની અંદરની pH 5.5 કરતા ઘટી જાય ત્યારે તે પડ છે ધીમે ધીમે ખવાઈ જાય અને દાંતનું ક્ષયન થઈ ગયું કહેવાય છે. શું કહેવાય છે તેને? દાંતનું ક્ષયન થઈ ગયું કહેવાય છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો મોમાં હાજર બેક્ટેરિયા જે છે તે જમ્યા પછી મોમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, બરાબર છે. આનું બીજું એક કારણ શું કીધું? કે તમે જ્યારે એકવાર જમી લો, એ જમી લો ત્યારબાદ તમે કોગળા ન કરો. શું? તમે કોગળા ન કરો, અથવા મો સાફ ન કરો. શું? મો સાફ ન કરો. તો જે દાંત છે એ દાંત ઉપર શું રહી ગયું હોય છે? દાંત પર બેક્ટેરિયા રહી ગયા હોય છે. અને આ બેક્ટેરિયા જે છે તે જે તમે ખોરાક ખાધો છે, શું ખાધો છે? ખોરાક ખાધો છે, બરાબર. આ ખોરાકનું બધાનું શું કરે છે? વિઘટન કરે છે. શું કરે છે? વિઘટન કરે છે. અને આ વિઘટનને લીધે એસિડ ઉત્પન્ન થાય છે. આ એસિડ એ દાંતનું ક્ષયન કરી નાખે છે. શું કરી નાખે છે? દાંતનું ક્ષયન. દાંત છે આખો તમારો કેવો થઈ જાય છે? સડી ગયા જેવો થઈ જાય છે, બરાબર. આવો અનિયમિત આકારનો અને સડી જાય તેવો થઈ જાય છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ, મો સાફ કરવું જોઈએ, કોગળા કરવા જોઈએ.
દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે જે વધારાના એસિડને તટસ્થ કરે છે, પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે. ત્યારબાદનો આગળનો જે ઉપયોગ છે કે મધમાખીના ડંખની અસરના ઉપચાર, બરાબર શું છે, મધમાખીના ડંખની અસરનો ઉપચાર કરવા માટે પણ આપણે પીએચનો ઉપયોગ થઈ શકે છે. મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ છે તે એસિડ મુક્ત કરે છે. શું કરે છે? એસિડ મુક્ત કરે છે. અને બાળકો એ જ એસિડ છે જે કીડી મુક્ત કરે છે, બરાબર. તો તમને હવે યાદ આવી ગયું હશે કીડી છે એ કયું એસિડ મુક્ત કરે છે? ફોર્મિક એસિડ મુક્ત કરે છે. પણ બાળકો આ ફોર્મિક એસિડ છે તેની મધમાખીની અંદર એ સાંદ્રતા છે એ ખૂબ જ વધુ હોય છે અને ખૂબ જ ઝેરી ગણાય છે, બરાબર. ફોર્મિક એસિડને બીજું મિથેનોઇક એસિડ પણ કહેવાય છે, બરાબર છે. જીપીએસસીની અંદર આ સવાલ ઘણી વાર પૂછાયો છે એટલે યાદ રાખજો, આ બહુ જ જાણકારી વાળો સવાલ છે જનરલ નોલેજની અંદર, બરાબર. તો મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે જેને લીધે દુખાવો થાય છે અને સોજો આવે છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા બેકિંગ સોડા જેવા પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે જે એસિડિક ઝેરનું તટસ્થીકરણ કરે છે. હવે બાળકો ઘણીવાર આપણે જોતા હોઈએ કે જ્યારે આપણને પહેલાના સમયમાં માણસો શું કરતા કે જ્યારે આવો ડંખ વાગે ત્યારે તે માટીનું લીપ કરી નાખતા, બરાબર, માટીનો લેપ કરી નાખતા, બરાબર છે, કારણ કે તે તટસ્થીકરણની પ્રક્રિયા થતી. આ ઉપરાંત કવચ નામની એક તૃણીય વનસ્પતિના પાંદડાના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે, બરાબર છે. નીટલ નામની એક વનસ્પતિ છે એના પાંદડા છે એના જે કોર હોય ત્યાં ડંખ આવેલા હોય અને એમાંથી પણ શું થાય છે, રોમમાંથી મિથેનોઇક એસિડ મુક્ત થાય છે, બરાબર છે. આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે. ઘણી એવી વનસ્પતિઓ હોય કે જે આપણને એમ કે એનાથી આપણને ખરજવું થઈ જાય અથવા એમ કહેવાય કે ખજવાળ ઉપડી જાય ને એવું બધું થાય ને, તો આ બધી જ વનસ્પતિઓ ઘણી બધી એવી હોય કે જેની અંદર પણ આ રીતે ડંખ ઉત્પન્ન થતો હોય અથવા મિથેનોઇક એસિડ ઉત્પન્ન થતો હોય, બરાબર છે. તો આ સાથે બાળકો અહીંયા લેક્ચર પૂર્ણ થાય છે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ.